साबरकांठा जिल्लामां राज्य सरकार द्वारा मनरेगा हेठळना कामो शुरू करवानी मंजूरी मळता जिल्लानी 205 ग्राम्य पंचायतमां आ कामो शुरू करी देवामां आव्या छे अने जेना थकी हाल 27,686 श्रमिकोने जिल्लामां रोजगारी मळी रही छे। आ आंकड़ा जाहेर थतानी साथे ज जिल्लो समग्र राज्यमां मनरेगा हेठळ ग्रामीण विस्तारोमां रोजगारी आपवामां सातमा स्थाने छे। साबरकांठा जिला कलेक्टर सी जे पटेले जणाव्युं हतुं के स्थानिक भंडोळ ऊभुं करवा तेमज ग्राम्य रोजगारी प्रदान करवाना हेतुथी शरू करायेल मनरेगा योजना हेठळ महत्तम लोकोने रोजगारी मळे ते प्रकारे सरकार द्वारा प्रयत्नो करवामां आव्या छे, जेमां जुदा जुदा उपरांत 1,672 जेटला नवा जॉब कार्ड इश्यू कराया छे। तेमज नवा दर मुजब श्रमिकोने भथ्थू ₹224 મુકર કરવામાં આવ્યું છે। મનરેગા યોજના હેઠળ રોજગારીની સાથે સાથે ગ્રામ્ય વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસના 369 કામોમાં 740 શ્રમિકોને રોજગારી, 59 રોડ રસ્તાની માટી કામોમાં 6,061 શ્રમિકો, સુજલામ સુફલામ જળ અભિયાનમાં તળાવો, ચેક ડેમો, રિવર રિજ્યુવિનેશન પ્રોજેક્ટ અંતર્ગત ડિસ્ક્રિટ વગેરે 116 કામોમાં 12,729 શ્રમિકો, તેમજ અન્ય કામો જેવા કે સામાજિક વનીકરણ હેઠળના વૃક્ષારોપણના કામો, વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગત 70 કામોમાં 8,156 શ્રમિકોને રોજગારી મળી રહી છે। આમ જિલ્લામાં કુલ 614 કામોમાં 27,686 શ્રમિકો હાલમાં રોજગારી મેળવી રહ્યા છે। આ શ્રમિકોને રોજગારીની સાથે તેમના આરોગ્યની ચિંતા કરી કોરોના વાયરસના સંક્રમણના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક પહેરવું, તેમજ બપોરની ગરમીમાં બેસવા માટે મંડપની વ્યવસ્થાની સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ કામના સ્થળે કરવામાં આવી છે। જિલ્લા ગ્રામ્ય વિકાસ નિયામક શ્રી ડામોરે જણાવ્યું હતું કે મનરેગા હેઠળના કામોનું સુચારુ સંચાલન થાય તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 106થી વધુ કર્મચારીઓ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે, જેમના દ્વારા કામોની તાંત્રિક વહીવટીય મંજૂરી, મજિસ્ટર રજિસ્ટર, જીઓટેકિંગ કામનું માળખું, માર્ગદર્શન, મેનેજમેન્ટ બુક સોફ્ટવેર દ્વારા હાજરી, વેતનની ચુકવણી વગેરે જેવી કામગીરી અસરકારક રીતે નિભાવી રહી છે। શ્રમિકોએ તેમનું વેતન 8 દિવસમાં જ મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઊભી કરાઈ છે। આપણે અત્યારે વઘડી ગ્રામ પંચાયતની અંદર ભૂખ્યાડેરા ખાતે આ તાળું ઊંડું કરવાનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત મનરેગા યોજનાની અંદર હાલ 129 મજૂરોને આજીવિકા આપણે ગ્રામ પંચાયત દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। જે હાલમાં ચાલી રહેલ લોકડાઉનની અંદર અને કોવિડ-19 મહામારીની અંદર તમામ શ્રમિકોને જે રોજગારી મળી રહી છે તે એક તેનાથી જે એક આનંદ અને ગૌરવ પ્રદાન થાય તેવી બાબત સમગ્ર ગામ માટે છે, અને આ જ રીતે તમામ મજૂરોને આગળ પ્રોત્સાહિત કરતા રહીએ, તેમના માટે અહીંયા સેનિટાઈઝર, પીવાના પાણીની વ્યવસ્થા તથા તેમને કોઈ થાકી જાય તો તેના માટે છાંયડો વગેરે તમામ સુવિધા અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે। કોરોના વાયરસને કારણે છેલ્લા ઘણા સમયથી લોકડાઉન ચાલતું હતું, એટલે અમુક જે વિકાસના કામો હોય, રોજગારીના કામો હોય એ બધા ઠપ થઈ ગયેલા હતા, પણ સરકારશ્રી દ્વારા એમાં જે છૂટછાટો આપવામાં આવી એટલે લગભગ છેલ્લા 15 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હોય તો એમાં પણ કામ શરૂ થયા। સરકારશ્રીના બાંધકામ વિભાગ, સિંચાઈ વિભાગ કે અન્ય વિભાગોના કામો પણ શરૂ થઈ ગયા છે, ઔદ્યોગિક એકમો પણ શરૂ થઈ ગયા છે, અને ખાસ વાત કરીએ તો અત્યારે જે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન જે આપણે ચલાવીએ છીએ એ ખરેખર બહુ ઉપયોગી કામો એમાં હોય છે। પાણીનો આપણે સંગ્રહ કરીએ, પાણીની આપણે અછત દૂર કરી શકીએ, તો એના માટે સુજલામ સુફલામ જળ સંચયમાં હાલમાં અત્યારે જોઈએ તો 199 જેટલા કામો ચાલે છે, અને આ કામો ઉપર લગભગ 12,000 ઉપરાંતના માણસો એમાં કામ કરી રહ્યા છે અને રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે। એટલે હજુ વધુને વધુ જળ સંચયના કામો ઝડપથી આપણે ચોમાસા પહેલાં જેટલા પણ થઈ શકે એ પૂરા કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપી છે, અને લોકોને રોજગારી પણ મળે, અને આ લોકો ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગથી કામ કરી રહ્યા છે, માસ્ક પહેરીને કામ કરી રહ્યા છે, કામો ઉપર હેન્ડ સેનિટાઇઝેશનની સુવિધાઓ પણ કરવામાં આવી છે। આમ લોકડાઉનને કારણે જે થોડો રોજગારીનો પ્રશ્ન હતો એ મહદઅંશે ધીમે ધીમે સોલ્વ થઈ રહ્યો છે, લોકો કામ કરવા પણ આવી રહ્યા છે,
કામ કરવા ઉત્સુક પણ છે, પણ જે કંઈ નીતિ નિયમો છે લોકડાઉનમાં આપણે એનું પૂરેપૂરું પાલન થાય એનો ખ્યાલ રાખીને સાબરકાંઠા જિલ્લામાં અત્યારે આપણા વહીવટીતંત્ર દ્વારા તમામ વિભાગોમાં ખાસ કામો જે શરૂ કર્યા છે, જળસંચયના હોય કે વિકાસના કામો હોય, મનરેગામાં પણ કામો શરૂ થઈ રહ્યા છે. તો લોકોને ખાસ વિનંતી છે કે જે કંઈ કામ ચાલતા હોય ત્યાં આવો, રોજગારી પ્રાપ્ત કરો, સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરો અને માસ્ક ખાસ પહેરો અને હેન્ડ સેનિટાઈઝ કરો અને રોજગારીમાં જોડાઓ.